વલસાડ જિલ્લામાં ક્વોરી એસોસિએશનને પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાળને લઈ 300 કરોડથી વધુના વિકાસના કામોને અસર. રેલવે ઓવરબ્રિજના 8 કામો, નદી ઉપર બ્રિજના 3 કામો, રસ્તાના 7 કામો અને મકાનના 3 કામો ઉપર અસર. ગુજરાતના તમામ ક્વોરી માલિકોએ 1 મેના ક્વોરી ઉદ્યોગને બંધ કરી ઉત્પાદન તથા નિકાસ બંધ કરવાનો નિર્ણય લેવાયો. રાજ્યમાં ક્વોરી એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોની માંગણીઓ સાથે અચોક્કસ મુદતની હડતાળ કરવામાં આવી છે. વલસાડ જિલ્લા સહિત રાજ્યના ક્વોરી સંચાલકો 1 મેથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગયા છે, જેને લઈ જિલ્લાના વિકાસના કામો ઉપર રોક લાગી છે. વલસાડ જિલ્લામાં આવેલી 80 ક્વોરીઓ પણ બંધ રહેતા વલસાડ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કામો સહિત અનેક વિકાસના કામો ઉપર હડતાળનું ગ્રહણ લાગ્યું છે. સરકાર તરફથી ક્વોરી એસોસિએશનને માત્ર આશ્વાસન સિવાય કંઈ મળ્યું નથી. આ સંદર્ભનું આવેદન રાજ્યભરના તમામ જિલ્લા કલેક્ટરને એક સાથે તારીખ 31 માર્ચ 2022 રોજ આપ્યું હતું, જેમાં સરકારને જણાવેલ હતું કે અમારા મુદ્દાઓ નોંધાને સીધી અસર કરે તેવા પાયારૂપ પ્રશ્નો છે. ગુજરાતના તમામ ક્વોરી માલિકોએ 1 મેના રોજથી રાજ્યભરના તમામ ક્વોરી ઉદ્યોગને બંધ કરી ઉત્પાદન તથા નિકાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. વલસાડ જિલ્લામાં 300 કરોડથી વધારેના મંજૂર થયેલા વિકાસના કામો ઉપર મોટી અસર દેખાઈ રહી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલા કામો પૈકી રેલવે ઓવરબ્રિજના 8 કામો, નદી ઉપરના પુલના 3 કામો અને રસ્તાના 7 કામો મળી વલસાડ જિલ્લામાં ચાલી રહેલા વિકાસને 21 કામોને ક્વોરી એસોસિએશનની હડતાળનું ગ્રહણ લાગ્યું છે, જે પૈકી 1 રેલવે ઓવરબ્રિજનું કામ માત્ર 25% બાકી છે અને 1 નદીના બ્રિજનું કામ માત્ર 40% બાકી છે. આગામી દિવસોમાં મોન્સૂન આવવાનું પહેલાં કામ પૂર્ણ કરવાનું હોવાથી વહેલી તકે હડતાળ સમેટાય તેમ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ ઇચ્છી રહ્યા છે. વલસાડ જિલ્લામાં માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ હસ્તકના જે રસ્તા પુલો મકાનોના કામો ચાલી રહ્યા છે, એમાં આમ તો અત્યારે ટેન્ડર કન્ડિશન પ્રમાણે જે અમારી એજન્સીઓએ સ્થળ ઉપર એટલે કે જે કામ ચાલે છે ત્યાં આગળ જે મટીરિયલ એમણે સ્ટોક રાખવાનો હોય છે એ સ્ટોકમાંથી અત્યારે કામ ચાલી રહ્યું છે. પરંતુ આવનારા દિવસોમાં જો આ હડતાળ ચાલુ રહેશે તો આ ક્વોરી મટીરિયલ્સની અછત સર્જાવાની છે. અને અત્યારે પણ હવે અમારા રસ્તાના કુલ 7 કામો, પુલના 3 કામો, મકાનોના 3 કામો અને રેલવે ઓવરબ્રિજના જે 8 કામો ચાલી રહેલા છે એની ગતિ ધીમી પડવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. ક્વોરી એસોસિએશનની સ્ટ્રાઇકના 5 થી 6 દિવસ થવાના કારણે એટલી મોટી અને ગંભીર અસર થવા પામેલ નથી, પરંતુ જો આવનારા દિવસોમાં જો આ હડતાળ ચાલુ રહેશે તો ચોક્કસપણે ગંભીર અસરો સર્જાશે, જેથી અમે પોતે પણ એવું ઈચ્છીએ છીએ કે આ હડતાળનો સુખદ અંત આવે અને ઝડપથી ક્વોરી એસોસિએશન પોતાનું મટીરિયલ અમારા ઇજારદારોને આપવાનું શરૂ કરી દે, જેથી આ વિકાસના કામોને પાછી તેજ ગતિ મળી જાય. જે મોન્સૂન આવી રહ્યું હોવાથી પરિસ્થિતિ ગંભીર બની શકે છે, કારણ કે જે પુલનું કામ પૂર્ણ કરી અને એના ઉપર આપણે જે ટ્રાફિકની અવર જવર માટે એને ખુલ્લો મૂકવામાં માટે જે ઈચ્છી રહીએ છીએ એમાં એ અવરોધ ઊભો થઈ શકે છે.